બનાસકાંઠા જિલ્લામાં વરસાદના જોર વચ્ચે 3માંથી 2 જળાશયોમાં પાણીની આવક શરૂ થઈ છે, જ્યારે એક ડેમમાં હજુ પણ પાણીની આવક નહીવત છે. જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે કેટલાક લોકો દ્વારા ન્યૂઝ ચેનલની જૂના વિડીયો વાયરલ કરીને નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવાની અફવાઓ ચલાવી રહ્યા છે અને તેના લીધે નદી કિનારે વસતા લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે. ખરેખર આ બાબત ખૂબ જ ગંભીર બાબત છે અને લોકોએ આવી અફવા ફેલાવવી જોઈએ નહીં, કારણ કે આવી અફવાને પગલે તંત્ર દ્વારા આપવામાં આવતી સાચી સૂચનાની વિશ્વસનીયતા પર અસર પડે છે. આ ઉપરાંત આવા વિડીયો શેર કરતા પહેલા તેની ખરાઈ કરી લેવી જોઈએ, કારણ કે ખોટી માહિતી મોકલવાથી કોઈ ગંભીર હોનારત પણ સર્જાઈ શકે છે. બીકે ન્યૂઝ ચેનલ હંમેશા દર્શકોને આવી કુદરતી આપત્તિ વખતે સચોટ માહિતી પૂરી પાડતી આવે છે, ત્યારે વર્તમાન સમયમાં પણ જિલ્લાના જળાશયોને લઈ સોશિયલ મીડિયામાં જે ખોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે, બીકે ન્યૂઝ ચેનલ દ્વારા દરરોજના જિલ્લાના જળાશયોની સાચી સ્થિતિ અંગેના અહેવાલ રજૂ કરવામાં આવે છે અને વર્તમાન સમયમાં જિલ્લાના ડેમોમાં પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. છેલ્લા 24 કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના 3 જળાશયોની સાંજના 4 વાગ્યાની સ્થિતિ અંગેની વાત કરવામાં આવે તો મુક્તેશ્વર ડેમમાં પાણીની નહિવત આવક છે, જ્યારે શિપુ ડેમમાં અત્યારે 611.64 ફૂટની ભયજનક સપાટી સામે વર્તમાન પાણીની સપાટી 572.73 ફૂટ છે અને 54 ક્યુસેક પાણીની આવક છે. શિપુ ડેમમાં પાણીનો જથ્થો માત્ર 5.58% છે. જ્યારે દાંતીવાડા ડેમની વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમની 604 ફૂટની ભયજનક સપાટી સામે વર્તમાન સપાટી 562.20 ફૂટ છે અને પાણીની આવક 8,340 ક્યુસેક છે. દાંતીવાડા ડેમમાં રહેલા પાણીના જથ્થાની વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો અત્યારે માત્ર 17.86% છે, એટલે કે દાંતીવાડા ડેમ હજુ પણ અંદાજિત 82% ખાલી છે. જિલ્લાના 3 ડેમની વર્તમાન સ્થિતિ જોતા પાણીની ખૂબ જ ઓછી આવક છે અને તાજેતરમાં ડેમનું પાણી છોડવામાં આવે તેવી કોઈ જ શક્યતાઓ જોવા મળી નથી રહી, જેને લઈ જિલ્લાની જનતા કે જે નદી કિનારે વસવાટ કરે છે તેમને ખોટા મેસેજને પગલે ભયભીત થવાની બિલકુલ જરૂર નથી.